કોરોનાની મહામારી વચ્ચે ભરૂચ નગર સેવા સદન દ્વારા સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહને લઈ જવા માટે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, તો એમ્બ્યુલન્સની સાથે સ્વયંસેવકો પણ તૈનાત રહેશે જે કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કારની પ્રક્રિયા હાથ ધરશે. કોરોનાની મહામારી વચ્ચે ભરૂચમાં શંકાસ્પદ દર્દીના મૃતદેહને એમ્બ્યુલન્સના અભાવે રિક્ષામાં લઈ જવો પડ્યો હતો, ત્યારે હવે ભરૂચ નગર સેવા સદન દ્વારા સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહને લઈ જવા માટે એક સ્પેશિયલ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, તો સાથે જ 4 સ્વયંસેવકોને પણ તૈયાર કરાયા છે. કોરોનાના સંક્રમણના ડરે સ્વજનો જ અંતિમ ક્રિયાથી દૂર રહે છે, ત્યારે નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્વયંસેવકો કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પણ કરશે. આ માટે સ્વયંસેવકોની સલામતી માટે પીપીઈ કિટ, માસ્ક અને સેનેટાઇઝર સહિતની વસ્તુઓ પણ નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવી છે. એમ્બ્યુલન્સ અને સ્વયંસેવકોની સેવા સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ માટે નગરપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે. માનવ માનવનો દુશ્મન બની જાય છે, એને ધ્યાનમાં રાખી ને ભરૂચ નગરપાલિકાએ એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. એ એમ્બ્યુલન્સમાં 5 વોલેન્ટિયર્સ છે, 4 વોલેન્ટિયર્સની સાથે એક ડ્રાઈવર છે. તેઓને પીપીઈ કિટ, સેનેટાઇઝર, માસ્ક બધી જ ફેસિલિટી આપેલી છે. તે ટીમ જ્યારે પણ કોઈ પોઝિટિવ વ્યક્તિનું ડેથ થશે ત્યારે તેને હોસ્પિટલથી લઈ ને સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવાની બધી જ કાર્યવાહી આ ટીમ અમારી કરવાની છે. અને જે કોઈ વ્યક્તિ આવું કંઈક મુશ્કેલીમાં મુકાય તો તેમણે ભરૂચ નગરપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે, અને એ કરીશું એટલે ભરૂચ નગરપાલિકા એ અમારી ટીમને મોકલશે, અને એ ટીમ સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અને આ જે એક મુશ્કેલીનો સામનો કરવાનો છે ત્યારે ભરૂચ નગરપાલિકા ભરૂચ શહેરના લોકો માટે મદદરૂપ થશે.